તો તરફ રૂપાલાના માફી માંગ્યા બાદ પણ શું વિવાદ હજુ શાંત થશે કે પછી કોઈ નવી કરવટ બદલશે તેને લઈને વધુ વિવાદ ઘેરું બનતો અત્યારે આસાર જણાઈ રહ્યા છે કારણ કે આ સમગ્ર મામલે રાજપૂત સમાજના વિવિધ સંગઠનોએ ગોંડલની બેઠકને ભાજપ પ્રેરિત ગણાવી દીધી છે અને ભાજપના ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ પ્રેરિત આ બેઠક હતી તેવી પણ ચર્ચા હવે શરૂ થઈ છે જેમાં અમદાવાદમાં મળેલી સંસ્થાઓના પ્રતિનિધિને આ બેઠકમાં લઈને જે ટિપ્પણી કરવામાં આવી ત્યારબાદ ગઈકાલે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક સંમેલન મળ્યું આ સંમેલનમાં ક્ષત્રિય સમાજનો વિવાદ પૂરો થઈ ગયો એવી જાહેરાત કરવામાં આવી પરંતુ હજુ પણ આ વિવાદ છે તે ચાલુ છે ને ક્ષત્રિય મહિલા અગ્રણી છે પદ્મિબા વાળા તેમના દ્વારા પણ વિરોધ છે છે તે કરવામાં આવ્યું છે આપણે પદ્મિનીબા સાથે જ વાત કરીશું બેન શું કહેશો ગઈકાલે આ વિવાદ છે તે પૂરો થઈ ગયો એવી જાહેરાત કરવામાં આવી આપનું શું કહેવું છે જી ના એ તો રાજકીય લેવલે જાહેરાત કરવામાં આવી છે ને અને રાજકીય લેવલે તો ત્યાં ગઈ ના ગઈઠા હતા બરાબર સમાજના કોઈ પણ આગેવાનો ત્યાં કોઈ પણ નહોતા અને આ તો બેનો દીકરીઓનો પ્રશ્ન છે તો બેનોની હાજરી પણ ત્યાં નથી અને આખો ક્ષત્રિય સમાજ વચ્ચે જે પણ આનું થશે એ આખા ક્ષત્રિય સમાજ વચ્ચે થશે અને પેલી વસ્તુ તો એ કે અમે ક્ષત્રિય સમાજ તો એ જ કહીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ અમારું સમાધાન છે તો એ લોકો કેમ નથી સમજતા અને જયરાજભાઈ અને રૂપાલાભાઈ જયરાજભાઈને તો નહીં કહી શકું પણ રૂપાલાભાઈને ને હું કઉ છું કે ભાઈ અમને પોલીસ શું કામ મેં થોડો કોઈ મોટો ગુનો કર્યો છે ગુનો તો આપણે કર્યો છે છે જે જે બફાટ કરી ને શિક્ષિત થઈ અને આટલી મોટી એજ ના થઈ અને જે બફાટ કરી બે હાથ ઉપર કરી અને માફી માગો છો ને સારા નથી લાગતા જરાય શોભા નથી દેતું બરાબર છે આ બધું તમારા નાટક બંધ કરો તમારા રાજકારણના તમારા ટિકિટો માટે તમને ભૂખ તમને ટિકિટની અને સત્તાની ભૂખ છે અમને કોઈ ની કઈ પડી નથી ક્ષત્રિય સમાજના જે મુખ્ય મોભી સભ્યો છે તે હાજર છે અને જો કોઈને પ્રોબ્લેમ હોય જો કોઈને વાંધો હોય આ સમાધાનથી તો તેઓ સંમેલન બોલાવે હું એમાં હાજર રહીશ જી હા કઈ વાંધો નહીં પણ જયરાજભાઈ આવે અને જયરાજભાઈને તો મેં પહેલાં પણ કહ્યું છે ને કે અમારી અમને સપોર્ટ આપો બરાબર છે તો કાલે એવું જ વાયરલ થયું હતું કે ક્ષત્રિય સમાજની મિટિંગ છે તો ત્યાં તો કોઈ હતું જ નહીં તો જયરાજભાઈની જ ભૂલ છે ને જયરાજભાઈએ પેલા ચોખ્ખું તો બધાને કેવડાવવું જોઈએ અથવા તો જે ન કેવડાવ્યું એ મને કંઈ ખ્યાલ નથી પણ શું હતું શું યા તો રાજકીય મિટિંગ હતી કોઈ ક્ષત્રિય સમાજની મિટિંગ જ નથી આનો આનો વિવાદનો અંત શું હોઈ શકે કારણ કે ગઈકાલની મિટિંગમાં જે પણ સક્રિય સમાજના અગ્રણીઓ બોલીયા એમ કીધું ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષમા આપી ક્ષત્રિયનો ધર્મ છે તો આનો વિવાદનો અંત શું હોઈ શકે ક્ષમા આવા છે ને પાંચસો લોકોને આપી છે વારંવાર બોલી અને પછી માફી માગી લેવી આવી બફાટ કરી દેવી અને આ તો બે બેનું દીકરીઓ વિશે બોલ્યા છે તો આમાં તો માફી આમાં તો હોય જ નહીં આમાં તો સજા જ હોય તો આ જે પણ એ સ્ટેજ ઉપર બેઠા હતા ને રાજકીય લેવલે જે પણ અમારા બધા તો એ બધાને હું કહું છું ભૂપેન્દ્રસિંહ ચુડાસામા કિરસિંહ રાણા જયરાજભાઈ આપણા કેસરી બાપુ શું આપ ક્ષત્રિય નથી આપણા બેનુ દીકરીઓનું શું આપણે ભારત આપણા ભારત આપણા બેનું દીકરીઓનું આપણે અંગ્રેજો સાથે વહીવટ કર્યા છે આપણે વ્યવહાર કર્યા છે અમારે નો બોલાવો અમારા મોઢે નો બોલાવો અમે બેનું બોલશું તો નહીં સારા લાગીએ આપ અમારી મર્યાદા મુકાવો છો આપ લોકો બેઠા બેઠા ત્યાં જોતા સાંભળતા હતા ખાલી એક રાજકીય તમે રાજકીય લેવલે લો અમને કોઈ વાંધો નથી અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ સમાજ શું તમારા માટે કોઈ મહત્વ દર્શાવતું જ નથી સમાજની બેનુ દીકરીઓની આબરૂ કોઈ તમારી માટે મહત્વ નથી એટલા બધા રૂપાલાભાઈ મહત્વના છે કે રૂપાલાભાઈની ટિકિટ મહત્વની છે પણ બીજા પણ ક્ષત્રિય સમાજના મહિલાઓ છે આપણે તેની સાથે બેન શું કે શું શું માંગ છે જય માતાજી કૃપાલીબા જાડેજા બસ અમારી એ જ માંગ છે કે આ જે સમાધાન થયું છે એ અમને એવું જ લાગ્યું છે કે આ સમાજ લેવલે થયું જ નથી એમ જાણે એક રાજનીતિ તરીકે પતાવી દીધું છે તો અમારી માંગ હતી એ અમારી માંગ હજી પૂરી થઈ જ નથી કે અમારે કોઈ ભાજપ સાથે વિરોધ હતો જ નહીં કે કોઈ કોમ સાથેનો વિરોધ હતો નહીં અમારે એક વ્યક્તિગત વિરોધ હતો અને જે અમારા ક્ષત્રિય બહેનો વિશે બોલ્યા હતા એ માંગ અમારી પૂરી થઈ નથી એટલા માટે હજી અમારી માંગ ક્ષત્રિય બહેનોની ચાલુ જ છે કે આ ટિકિટ રૂપાલાભાઈની રદ જય માતાજી જય ભવાની સાથે કહીશ કે આજે જયરાજભાઈએ કાલે જે સમાધાન કર્યું એ અમને યોગ્ય નથી લાગ્યું અમારા બહેનો માટે તો આ યોગ્ય નથી જ અને હજી અમે બધા બહેનો એમ જ કહી છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો શું એ એક વ્યક્તિ એટલું બધું પાર્ટી માટે મહત્વ છે કે એ ત્રણ લાખ લોકો માણસોને રાજકોટના ત્રણ લાખ ક્ષત્રિયોને દુભાવીને એ ટિકિટ એને આપશે અમે એમ જ કહી છીએ કે આ ટિકિટ રદ થાય રદ થાય ને રદ થાય બસ અમારી એક જ માંગ છે ક્ષત્રિય સમાજની સ્પષ્ટ માંગ છે કે જે જે પરસોતમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ ને જ્યાં સુધી તેની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ સમાધાન નહીં ગઈકાલની જે ગોંડલની બેઠક હતી તે માત્ર રાજકીય બેઠક હોવાનું પણ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે મેર પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિદબડ ટીવી નાઇન રાજકોટ હવે આ મામલો રાજકીય રીતે સમાધાનનો છે પણ સમાજની રીતે સમાધાન નથી થયું રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તો જ આ મામલે સમાધાન ગણી શકાશે પદવીનભાઈએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે આ વ્યક્તિગત વિરોધ હતો અને વ્યક્તિગત વિરોધની અંદર રાજકીય સમાધાન કરવામાં આવ્યું છે સમાજની રીતે નહીં